हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मध्यम गुजराती विषय गुजराती धोरण 6 पाठ 9 पागल एमा भाषा सज्जता छे अने ए भाषा सज्जता में पान नंबर 51 पर संज्ञा नो प्रकार आपेलो छे। तो आजे संज्ञा विषय हूँ तमने शीखवीश, संज्ञा विषय चर्चा करीशुं। अगाउ ना चेप्टर में जे संज्ञा विषय आवी गयो छे तो अपने जुदी जुदी संज्ञा विषय सीखी गया छे। तो सौ प्रथम संज्ञा कोने कहे छे एनी व्याख्या पण आपणे जोई थी, संज्ञाना प्रकार पण जोया था, एनी व्याख्याओनी अंगे पण आपणे चर्चा करी थी। तो आजे हूँ तमने ए संज्ञाओ विषे फरीथी थोड़ुं पुनरावर्तन करावुं छुं। तो जे शब्द अथवा तो पद ए कोई पण वस्तु व्यक्ति के पदार्थ ने सूचवे, तेना नाम ने सूचवे, तेने संज्ञा कहे छे। संज्ञाना कुल पांच प्रकार छे, जातिवाचक, व्यक्तिवाचक, समूहवाचक, द्रव्यवाचक अने भाववाचक। तो आजे जे संज्ञा आपणे शीखवानी छे, हूँ तमने शीखवानी छु ए भाववाचक संज्ञा विशे शीखवानुं छे। तो थोड़ुं पुनरावर्तन करीए छीए એટલે જોઈશું કે જાતિવાચક સંજ્ઞા કોને કહે છે। તમે જો આ પુનરાવર્તન નહીં કરો તો સંજ્ઞાને ઓળખતા ભૂલી જશો, એટલે વારંવાર તમારે એ રિપીટ કરવું પડશે। તો જાતિવાચક સંજ્ઞા, જે સંજ્ઞા આખી જાતિને લાગુ પડતી હોય તેને જાતિવાચક સંજ્ઞા કહે છે। દાખલા તરીકે ગામ, નગર, શહેર, પર્વત, નદી, ફૂલ, માણસ, પશુ, પક્ષી, છોકરો, વૃક્ષ વગેરે। તો આ સંજ્ઞાઓ આખી જાતિને લાગુ પડે છે। દાખલા તરીકે નગર, તો નગર એ કોઈ પણ નગર માટે નગર શબ્દ વપરાય। કોઈ પણ પર્વત હોય તો એ પર્વત માટે એક શબ્દ વપરાય, પર્વત। તો પર્વત એ દરેક પર્વતને લાગુ પડે છે। નદી એ સંજ્ઞા દરેક નદી માટે વપરાય છે, એ કોઈ પણ નદી માટે એ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે। ફૂલ અથવા તો પુષ્પ, તો એ કોઈ પણ પ્રકારનું ફૂલ હોય તો એને આપણે ફૂલ કહીએ છીએ। પછી એ ગુલાબ, મોગરો, ચમેલી, જુઈ, બારમાસી ગમે તે હોય, પણ એના નામ ન જાણતા હોઈએ, એને ન ઓળખતા હોય તો એને એના માટે આપણે ફૂલ શબ્દ વાપરીએ છીએ। તો કોઈ પણ પ્રકારનો ફૂલ હોય એને ફૂલ કહેવાય, તો એ જાતિવાચક સંજ્ઞા છે। આ રીતે તમારે જાતિવાચક સંજ્ઞાને યાદ રાખવાની છે, એનો મહાવળો કરવાનો। એ પછી વ્યક્તિવાચક સંજ્ઞા, તો વ્યક્તિવાચક સંજ્ઞા એ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની વ્યક્તિગત ચોક્કસ એની ઓળખ આપે છે। તો એ જ્યારે ચોક્કસ ઓળખ આપતી હોય એવી સંજ્ઞાને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે। દાખલા તરીકે કબીરવડ, હિમાલય, ગંગા, જાસૂદ, ગુલાબ, વલ્લભભાઈ પટેલ વગેરે। તો વલ્લભભાઈ પટેલ એ ચોક્કસ વ્યક્તિની ઓળખ આપે છે કે વલ્લભભાઈ પટેલની વાત કરે છે, ગાંધીજી, તો ગાંધીજીની જ ચોક્કસ વ્યક્તિની ઓળખ છે। હિમાલય, તો કોઈ પણ પર્વતો, પર્વત એવું નહીં પરંતુ હિમાલય, ચોક્કસ હિમાલય પર્વતની વાત કરી છે કે હિમાલય પર્વત, હિમાલય સૌથી ઊંચો પર્વત છે, તો હિમાલય એ વ્યક્તિવાચક સંજ્ઞા છે, કેમ કે એ હિમાલય પર્વત એનું નામ આપેલું છે, ચોક્કસ પર્વતની ઓળખ આપી છે, તો એ વ્યક્તિવાચક સંજ્ઞા છે। એવી રીતે જાસૂદ અથવા તો ગુલાબ, મોગરો, ચમેલી, જુઈ આવી જ્યારે ફૂલના નામ આપેલા હોય તો એ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવે છે, કેમ કે ચોક્કસ ફૂલની ઓળખ આપે છે। નદી, તો ગંગા, નર્મદા, ભગીરથી, તો એ નદીઓના નામ આપ્યા છે એટલે ચોક્કસ નદીની ઓળખ આપે છે, એટલે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે। એ પછી સમૂહવાચક સંજ્ઞા, કોઈ પણ સંજ્ઞા, જે સંજ્ઞા એ કોઈ પણ સમૂહને લાગુ પડતી હોય, સમૂહ દર્શાવે તેવી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે। તો લશ્કર, ઝુંડ, સરઘસ વગેરે, તો લશ્કર, ફોજ, ટોળું આ બધી સમૂહવાચક સંજ્ઞા છે। ટોળું એટલે આખું ટોળું, એક કરતાં વધારે, ઘણા બધા, ફોજ
ફોજમાં પણ ઘણા બધા સૈનિકો હોય, લશ્કર, લશ્કર એટલે ઘણા બધા માણસોનું ટોળું જતું હોય તો એને આપણે લશ્કર કહીએ, સૈનિકો હોય, બહુ જ બધા સૈનિકો એમાં હોય તો એને પણ લશ્કર કહેવાય. ટોળું તો પંખીઓનું ટોળું, માણસોનું ટોળું, એમાં સમૂહ હોય છે, એક કરતા વધારેનો સમૂહ હોય છે. તો જે સમૂહ દર્શાવે છે એવી જે સંજ્ઞા છે એને સમૂહવાચક સંજ્ઞા કહે છે. એ પછી છે દ્રવ્યવાચક સંજ્ઞા. તો કોઈ પણ અનાજ, કઠોળ, ધતુ, પ્રવાહી વગેરે માટે જે સંજ્ઞાનો ઉપયોગ થાય છે એવી સંજ્ઞાઓ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે, એને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. કોઈ પણ કઠોળ હોય, ચણાની દાળ, મગની દાળ, ચણા, વાલ, વટાણા, તુવેર, ચોળી, ચોળા વગેરે કઠોળ છે. પછી અનાજ, કોઈ પણ અનાજ હોય, ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, જુવાર વગેરે. પછી તેલ, ઘી, ખાંડ, કેરોસીન, દૂધ વગેરે. ખનિજ, ધાતુ એ જોઈશું તો કોલસો, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, પિત્તળ વગેરે. એ પછી સોનું, ચાંદી, રૂપું આવી કોઈ પણ ધાતુ હોય. તો આ બધા માટે આ બધી જે સંજ્ઞા છે એ દરેક સંજ્ઞા દ્રવ્યવાચક છે, એમાં એનો જથ્થો બતાવે છે, જથ્થો દર્શાવવામાં આવે છે, તો એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. તો મિત્રો, આ સંજ્ઞાઓ આપણે અગાઉ શીખી ગયા હતા, પરંતુ આજે જ્યારે આપણે ભાવવાચક સંજ્ઞા વિશે શીખવા જઈ રહ્યા છીએ ત્યારે મેં તમને આ સંજ્ઞાઓ ફરીથી યાદ કરાવી છે, એનું પુનરાવર્તન કરાવ્યું છે, જેથી કરીને તમે સંજ્ઞાઓ ખૂબ સારી રીતે ઓળખી શકો અને તમારે શોધવાની આપે તો તમે શોધી શકો. તો વડ, લીમડો, પીપળો વગેરે નામ આપ્યા હોય તો એને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. આમાં વારંવાર પ્રેક્ટિસની જરૂર પડે, તમે જાતે જુદી જુદી સંજ્ઞાઓનું વર્ગીકરણ કરો તો તમને સંજ્ઞાઓ ઓળખતા આવડશે. જો તમે સંજ્ઞાઓ શોધીને એનું જાતે વર્ગીકરણ નહીં કરો, નહીં સમજો તો તમે કોઈ પણ સંજ્ઞાને ઓળખી શકશો નહીં. તો આજે આપણે ભાવવાચક સંજ્ઞા વિશે શીખીશું. ભાષા સજ્જતામાં ભાવવાચક સંજ્ઞા પાઠ 9 પાદર એમાં આપેલી છે, એમાં આવે છે, એટલે આજે હું એની ચર્ચા કરીશ. તો જે સંજ્ઞા વિવિધ પ્રકારના ભાવ સૂચવતી હોય તેને ભાવવાચક સંજ્ઞા કહે છે. તો ભાવવાચક સંજ્ઞાની વ્યાખ્યા કરીશું. ભાવવાચક સંજ્ઞા ભાવ દર્શાવતી અથવા તો ભાવ સૂચવતી સંજ્ઞા.
સારા માઠા પ્રસંગો થતા હતા એ તમામનું વર્ણન પાઠમાં કરવામાં આવેલું છે। એ રીતે તમે પણ મારા મહોલ્લામાં ઉજવાતા પ્રસંગો, મારા ગામના પાંદરે ઉજવાતા પ્રસંગો એના વિશે તમે પણ લખી શકો। મારો યાદગાર પ્રસંગ, મારા બાળપણનો યાદગાર પ્રસંગ, એના પર તમે પણ કોઈક પ્રસંગ વિશે જરૂરથી લખી શકો। તો આ તમામ વસ્તુ તમારે લખવાની પ્રેક્ટિસ કરવાની છે, તો અવશ્ય તમે કરશો એવી હું તમારી પાસે અપેક્ષા રાખું છું। અહીંયા આપણો વ્યાકરણ વિભાગ પણ પૂર્ણ થાય છે અને એ બહુ સરસ રીતે મેં તમને સમજાવ્યો છે। થેન્ક યુ।